હેલો વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર સાત વિભાગ એક રાજ્યના ચાર વર્ષોના આર્થિક વિકાસ દર અનુક્રમે બે ટકા અઢી ટકા ચાર ટકા ત્રણ ટકા યોગ્ય સરેરાશનો ઉપયોગ કરી સરેરાશ વિકાસ દર શોધો શું કહેવું છે આર્થિક વિકાસનો ઉપયોગ કરવું હોય છે બીજી જ્યારે યોગ્ય સરેરાશનો ઉપયોગ કરીને ગુણોત્તર મધ્ય શોધતા હોઈએ ત્યારે આર્થિક વિકાસ છે તો આર્થિક વિકાસ સદત વધતો જાય છે તો આપણે બધામાં શું કરવું પડશે વધારો કરવો પડશે ટકાવારી આપે છે સોનો ઉપયોગ કરવો પડશે તો જુઓ

આપણે આપણે એ બધી કિંમતો મૂકીએ તો શું મળે તો જો એકસો બે ગુણ્યા એકસો બે પોઈન્ટ પાંચ ગુણ્યા એકસો ચાર ગુણ્યા એકસો ત્રણ આ બધી કિંમતો મૂકી હવે બધાનો ગુણાકાર કરીએ તો કેટલો આવે છે એકસો અગિયાર નવ્વાણું ઓગણચાલીસ સાહીંઠ હવે ચાર કિંમતો આપીને ચતુર્થ ચતુર્થપૂર્ટ લખાય હવે મેં તમને શીખવાડતું જ્યારે જ્યારે કિંમતો આ પ્રમાણે આપે તો બે વખત વર્ગમૂળ કરીએ તો એકસો બે પોઈન્ટ સિત્યાસી આવે હજુ આ પરફેક્ટ જવાબ નથી આપણે ઉપર સોમાંથી સો પ્લસ બે કર્યા હતા અને સોમાંથી આ કિંમત શું કરવી પડે બાદ કરવી પડે હવે એ ખાસ ધ્યાન રાખજો તમને વર્ગ આવડતા બેની એક ઘાત કરી થાય બે બેની બે ઘાત ચાર બેની ત્રણ ઘાત આઠ હવે આપણને આ કેટલા અવલોકોને આપ્યા છે એટલે ચાર આપ્યા છે નહીં કેટલા હશે ચાર એની ઘાત કેટલી બે તો બે વખત વર્ગમૂળ કરવું પડે આવા આઠ અવલોકોને આપ્યા હોત તો ઘાત કેટલી છે ત્રણ તો મારે ત્રણ વખત વર્મૂણ કરવું પડે રાઈટ હજુ પણ છે હવે એકસો બે પોઈન્ટ સિત્યાસી માઇનસ કુલ ટકાવારી સો એ વાત કરવાની તો કેટલા આવશે બે પોઈન્ટ સિત્યાસી તેનો જવાબ આવે જો તમે આ જવાબ એકસો બે પોઈન્ટ લખીને બે ગુણના દાખલામાં તમને એક ગુણ મળે એક ગુણ ખાલી એક નાનાકડા નાનકડા જતો રહે ઓકે ચાલો એક આ દાખલો થયો હવે આગળનો દાખલો જોઈએ તો આગળનો દાખલો નંબર આઠ દાખલા નંબર આઠમાં આપણને શું કહેવું છે દાખલા નંબર આઠમાં ડી સેવન એન્ડ ફી પી ફિફ્ટીન શોધો તેનું અર્ઘટન કરો તો જોઈએ જો એક્સ અને એફ એ તો રકમ આપેલી જ છે આપણે જ્યારે કોઈ પણ સ્થાનીય સરેરાશ માપ શોધતા આવીએ તો સૌથી પહેલાં સીએફઆઈ શોધવી પડે તો ત્રણ ને ત્રણ ત્રણ વત્તા નવ બાર બાર વત્તા પંદર સત્યાવીસ સત્યાવીસ વત્તા ત્રેવીસ પચાસ પચાસ વત્તા આઠ અઠ્ઠાવન અને અઠ્ઠાવન વત્તા બે સાહીઠ અને કુલ સરવાળો કેટલો થાય સાહીઠ આ પહેલો ડી સેવન શોધવું છે તો વર્ગ આપ્યા નથી જ્યારે વર્ગ ના આપ્યા હોય ત્યારે ડી સેવનનો ત્રણ સેવન એન પ્લસ વન બાય ટેનમાં અવલોકનની કિંમત સેવન એનની કિંમત સાહીઠ વત્તા એક ભાગ્યા દસ સાત ગુણ સાત ગુણ્યા એકસઠ દસ બેતાળીસ સાતમાં અવલોકનની કિંમત એ સીએફઆઈમાં જોઈએ તો સીએફઆઈનો આમ આમ જોઈએ સીએફઆઈમાં તો બેતાલીસનો સમાવેશ આમાં થાય છે એની સામેનો પ્રાપ્ત આવે છે આઠ તો ડી સેવન બરાબર કેટલા આવશે આઠ અર્ધન કરીએ તો અર્ઘટનમાં તમારે ખાસ અર્ઘટન એ જોવાનું કે

બીજું પી ફિફ્ટીન તો પી ફિફ્ટીનનું સૂત્ર પંદર એન પ્લસ વન બાય હંડ્રેડમાં અવલોકનની કિંમત પંદર એનની કિંમત સાહીઠ વધતા એક ભાગે સોમાં અવલોકનની કિંમત સાદુ રૂપ તો નવ પોઈન્ટ પંદરમાં અવલોકનની કિંમત આવે સીએફાઈમાં જોઈએ તો નવ પોઈન્ટ પંદરની અવલોકનની કિંમતની સામેનો વર્ક કયો છે તો નવ પોઈન્ટ પંદરનો સમાવેશ ક્યાંમાં થશે બારમાં થશે એની સામે કેટલા છે છ તો આપણે પી ફિફ્ટીની કિંમત કેટલી આવશે છ રાઈટ હવે કહેવાય છે શું પી પંદર એટલે પંદર સતાંશક બતાવે છે તો પંદરમો સતાંશક એક એટલે એક ટકા બે એટલે બે ટકા ચાર એટલે ચાર ટકા દસ એટલે દસ ટકા પંદર એટલે પંદર ટકા તો પંદર ટકા અવલોકનની કિંમત છ કે તેથી ઓછી હશે તેમ કહેવાય કેમ કારણ કે દશાંશક દસ સરખા ભાગ કરે ને સતાંશક સો સરખા ભાગ કરે તો આ શું છે સો સરખા ભાગ કરે છે એટલા માટે દાખલા નંબર નવ દાખલા નંબર નવમાં આપણને એવું કહ્યું છે કે મધ્ય ક ઓગણત્રીસ પોઈન્ટ છ અને ત્રીસ પોઈન્ટ ચારની વચ્ચે હોવો જોઈએ અને નીચે લખ્યું છે તપાસ માટે સાત બોટલોમાં પરફ્યુમનો જથ્થો નીચે પ્રમાણે છે અને બધી કિંમતો આપી છે એના પરથી શું કામ આ મશીન યોગ્ય કામ કરશે એ પ્રશ્ન પૂછ્યો છે કે મશીન યોગ્ય રીતે કામ કરે છે તો તમારે એ જોવાનું કે આ જે કિંમતો આપી છે નીચે એનો મધ્યક શોધવાનો અને મધ્યક શોધ્યા પછી એ મધ્યક આ બંનેની વચ્ચે આવે છે જો આ બંનેની વચ્ચે આવે તો સમજો ને કો મશીન યોગ્ય રીતે કામ કરે છે આ બંનેની વચ્ચે કિંમત ના આવે તો સમજો કે મશીન યોગ્ય કામ કરતું નથી આ એનો જવાબ છે તો જોઈએ આનો મધ્યક પણ શોધી તો જો મધ્યક ઓગણત્રીસ પોઈન્ટ છ અને ત્રીસ પોઈન્ટ ચારની વચ્ચે હોવો જોઈએ બધી કિંમતો આપી છે તો એક્સ બાર બરાબર સીગમાં એક્સ આપોને એનું મધ્યકનું સૂત્ર છે આપણને કિંમત આપી છે રકમમાં ત્રીસ પોઈન્ટ બે અઠ્યાવીસ પોઈન્ટ નવ ઓગણત્રીસ પોઈન્ટ નવ બે ત્રીસ પોઈન્ટ એકત્રીસ પોઈન્ટ ચાર વચ્ચે ખૂબ અવલોકનો સાત છે આ બધાનો સરવાળો બસો દસ પોઈન્ટ પાંચ ભાગ્યા સાત ત્રીસ પોઈન્ટ જીરો સાત આવે ત્રીસ પોઈન્ટ જીરો સાત ખરેખર આ બંનેની વચ્ચે છે ઓગણત્રીસ પોઈન્ટ છોથી ત્રીસ પોઈન્ટ ચારની વચ્ચે ત્રીસ પોઈન્ટ ઝીરો સાત આવે છે એ ચેક કરવાનું તો હા આવે છે તમે શું કરો છો નહીં આવે એમ કહો છો કેમ કારણ કે ત્રીસ સાત છે યાદ રાખજો ત્રીસ પોઈન્ટ સાત હોત તો ના આવે દશાંશ અપૂર્ણાંક છે સમજો ત્રીસ પોઈન્ટ ઝીરો સાત ત્રીસ આઠ ત્રીસ નવ ત્રીસ પોઈન્ટ

ચોત્રીસ વિદ્યાર્થીઓના વર્ગનો મધ્યક સત્તાવન છે તે વર્ગના બધા વિદ્યાર્થીઓના ગુણનો મધ્યક પ ઓગણસાહીઠ હોય તો છોકરીઓના ગુણનો મધ્યક શોધો હવે છોકરાઓ કહ્યું છે તો એન વન એટલે છોકરાઓ ચોત્રીસ ગુણનો મધ્યક એક્સ બાર વન એટલે સત્તાવન તે વર્ગના બધા વિદ્યાર્થીઓ બધા વિદ્યાર્થીઓ કીધું એક વર્ગખંડમાં સાઠ વિદ્યાર્થીઓ હોય એમાં ચોત્રીસ છોકરા હોય તો બાકીની છોકરીઓ કેટલી હશે છવ્વીસ હશે અને તે ગુણનો મધ્યક એટલે બધા વિદ્યાર્થીઓના ગુણનો મધ્યક આપ્યો એક્સ બાર સી આપ્યો છે તો છોકરીઓનો મધ્યક શોધ આપણે એન ટુ છોકરીઓ કીધા એનો મધ્યક એક્સ બાર ટુ શોધવાના છે રાઈટ તો જોઈએ જવાબ જો એન વન છોકરીઓ છોકરાઓની સંખ્યા ચોત્રીસ એની સામે એક્સ બાર વન છોકરાઓનો મધ્યક સત્તાવન એન ટુ છોકરીઓની છોકરીઓની સંખ્યા છવ્વીસ કેવી રીતે આવી મેનિચે લખ્યું છે સાહીઠ માઇનસ ચોત્રીસ તો છોકરીઓનો મધ્યક શોધો અને બધા વિદ્યાર્થીઓ એટલે કમ્બાઈન ઓફ મીનનો મધ્યક ઓગણ છે એક્સ બાર સી સૂત્ર શું એક્સ બાર સી ઇઝ ટુ એન વન એક્સ બાર વન વધતા એન ટુ એક્સ બાર ટુ આપણ એન વન પ્લસ એન ટુ अब एक्स बार सी तो एक्स बार सी की कीमत से ओग साइठ वन की कीमत चौतरीस गुणिया सत्तावन वत्ता एन टू छवीस गुणिया एक्स बार टू अफॉन वन की कीमत चौत्रस वत्ता छवीस हम ओग साइट साइ चौतरीस गुणिया सत्तावन ओग्स पॉइंट ओगनीस अड़तीस छवीस एक्स बार टू एमना एम चौतरीस वत्ता छवीस साइठ हे आ साइट है सासे 1938 + 26x12 2 હવે જોઈએ તો 59 60 નો ગુણાકાર 35 40 થાય છે ને 1938 છે બરાબર ની આ બાજુ હોય તો માઈનસ થશે બરાબર 26x12 2 તો હવે એની બાદબાકી કરીએ તો 2602 = 26x12 2 આ 26 સે છેદમાં આવે તો 1602 ભાગ્યા 26x12 2 તો x બાર 2 ની કિંમત કેલી આવી એકસઠ પોઈન્ટ બાસઠ મોસ્ટ આઈમ્પે દાખલો હતો જેટલા જોઈ લેજો એવો દાખલા નંબર અગિયાર આઈ એમ ખાલી તેમાં લખ્યું છે કે પચાસ અવલોકનોની કિંમતનો મધ્યક પાંત્રીસ છે એટલે એન આપ્યા છે પચાસ અને એક્સ બાર આપ્યા છે પાંત્રીસ પાછળ એવું માલુમ ખોડ્યું કે એક અવલોકનની કિંમત પચાસ લેવામાં આવી હતી જે ખોટી હતી એક અવલોકન પચાસ ખોટું હતું તો આ અવલોકનોને બાદ કરતાં બાકીના અવલોકનો મધ્યક શોધો આપણે એક દાખલો ગણો તો ત્રણ પોઈન્ટ એકની અંદર બીજું કે એક અવલોકન ખોટું હોય એ બાદ કરો અને એક અવલોકન સાચું હોય શું કરો પ્લસ કરો પણ આપણને એક અવલોકન ખોટું આપ્યું છે તો આપણે એક અવલોકન ખોટાને શું કરીશું બાદ કરીશું અને આગળ દાખલો ગણીશું તો જુઓ એન વન પચાસ આપ્યા છે એક્સ બાર વન પાંત્રીસ આપ્યા એક્સ બાર પાંત્રીસ આપ્યા છે ખોટા અવલોકનની કિંમત કેટલી છે પચાસ આપણે એક અવલોકન ખોટું છે બાદ કરવાનું જો એન બરાબર પચાસ આપ્યા છે અને એક અવલોકન ખોટું એ બાદ કરે એટલે એનની કિંમત આવી ઓગણપચાસ આ સૂત્ર શું તો એક્સ બાર બરાબર સિગ્મા એક્સ આપોન એન તો એક્સ બારની કિંમત કેટલી તો કે પાંત્રીસ આ પાંત્રીસ ઓકે સિગ્મા એક્સ શોધવાના છે અને એનની કિંમત કેટલી પચાસ ખોટી માહિતીને આધારે ખોટો સીગમાં એક્સ મળશે એટલે પચાસ છે સામે જશે પાંત્રીસ ગુણ્યા પચાસ સત્તરસો પચાસ સીગમાં એક્સ પણ એ કેવા આવ્યા ખોટા હવે હવે આપણે એની પરથી શું શોધવો પડશે સાચો સીગમાં એક્સ તો સાચો સીગમાં એક્સ શોધવો હોય તો સાચો સીગમાં એક્સ બરાબર ખોટો સીગમાં એક્સ માઇનસ ખોટું અવલોકન વધતા સાચું અવલોકન એવું લખતા હતા પણ જો સાચો અવલોકન આપ્યું હોય તો આપણને સાચો અવલોકન આપ્યું નથી એટલે આપણે લખતા નથી અને લખીએ તો પણ શું આવે ઝીરો આવે તો ખોટો એસિકમાં એક સત્તરસો પચાસ ખોટું અવલોગન રકમમાં આપ્યું છે પચાસ એ બાદ કરવાનું સત્તરસો પચાસ પચાસ બાદ કરે તો કેટલા આવે સત્તરસો સેમ તમે ધારો કે સો ગુણની પરીક્ષા આપી છે અને સ્કૂલમાં તમારા ટીચરે તમને પરીક્ષા આપીને આપ્યું સડસઠ માર્ક થાય છે અને એક પ્રશ્નના પાંચ ગુણ હતા એ પાંચ ગુણ પાંચ ગુણ મળતા હતા પૂરા એની જગ્યાએ તમને બે ગુણ મૂક્યા છે તો તમે શું કરો છો કે ખોટા મૂક્યા છે બાદ કરો છો અને સાચા મૂક્યા છે પ્લસ કરો છો તમને હિસાબ મળી જાય છે બરાબર તો સડસઠમાંથી ખોટા હતા એ બે ખોટા મૂક્યા છે બે બાદ કરો એટલે પાસઠ આવે અને બીજા સાચા છે પ્લસ કરાવો પાંચ તો પાસઠ વત્તા પાંચ કેટલા થાય સિત્તેર તો તમને મળે છે માર્ક્સ કેટલા સિત્તેર એવું જ સેમ છે એના પરથી આપણે શું શોધીએ છીએ સાચો મધ્યક શોધીએ તો સાચો સીખમાં એક્સ અપોનેન્ટ और साचा सीख में एक्सनी किमत सत्तर सौ भाग्य एननी किंमत ओग पचास पचास लखी नहीं भूल नहीं करी तो साचो मध्यक आ चौत पॉइंट ओग् सित्ते ओके आटल करजो विद्यार्थी मित्रों आभार